तो मौज करके ही जाएंगे ना भाई। सोचते एक नंबर नजारो आवे छे कई यार। ये तो मैं बता अपन दर्शन कर लेजे केम कैसे गुरु दत्ता श्री चरण पादुका। तो आलो हवे आपणे नीचे उतरवा मन। YouTube फैमिली गुड मॉर्निंग ने जय श्री राम। शुरू करते आज का काम लेके प्रभु श्री राम का नाम। जय श्री राम। જય શ્રી રામ। ફેમિલી તો અત્યારે જોવો વાગી ગયા છે, 4 વાગવામાં આવ્યા છે, 15 મિનિટ જેવું વાર છે ભાઈ। આપણે છે ને 2:30 વાગ્યા કોઈ જાગી ગયા હતા અને 9 થઈ ગયા છીએ, ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ। કપડાં તો પાસે એની પહેરી લીધા છે પણ છે ને 9 કમ્પ્લીટ થઈ ગયા છીએ। રાતે છે ને બીજા કપડાં પહેરી લીધા હતા ઘડીક, એટલે આ કપડાં સુકાઈ જાય ગયા નહીં, એટલે તો જો અહીંયા આપણું પેકિંગ થઈ ગયું છે, જોઈ શકો છો પેકિંગ ને બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે। અને આપણે અત્યારે જવાનું છે અહીંથી ભાવનગરથી જૂનાગઢ, બરાબર। તો આપણે ભાઈ પરિક્રમા ફરવા ન જવાનું, પણ આપણે છે ને ડુંગરો ચડવા જવાનું છે, બરાબર। તો હવે કઈ રીતે કેવો એક્સપિરિયન્સ રહે એ કાંઈ આપણને ખબર નથી, આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ડુંગરો ચડવા માટે। તો જે કાંઈ હશે આગળની માહિતી હું તમને બધું જણાવતો રહીશ, બરાબર। કેટલા રૂપિયા ટિકિટ છે, કેના કઈ રીતે પોગાય છે, એના કઈ રીતે જઈશું। અત્યારે હું તો આપણે ભાવનગરમાં છીએ, બરાબર, ભાવનગરથી જૂનાગઢ જવાનું છે આપણે। તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। તો હાલો આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે જઈશું ભાવનગરથી જૂનાગઢ। તો આપણે મળવી હવે ગાડી ચાલુ કરીને રેલવે સ્ટેશને જઈએ, રેલવે સ્ટેશન। અને અત્યારે એવું લાગે છે કે ગાડી આવી ગઈ છે, મને બહુ કાંઈ ખાસ ખબર નથી, એટલે હવે તો ફટાફટ હું જાઉં છું। અને હવે પહેલાં તો અહીંયા ટિકિટ લેવાની છે, એટલે ફટાફટ હવે આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ। અહીંની ટ્રાફિક બતાવું છું, હજી તો ઘણું બધું યાર પબ્લિક તો આગળ વહી ગયું છે ને, આ જો ટ્રેન ઊભી રહી ગઈ છે ને, ત્યાં આપણે ઊભા રહી ગયા છે હવે ઘડીક 5-10 મિનિટ છે ને આરામ કરીએ, ઘડીક ઊભા રહી ને ફૂલ પબ્લિક છે જો આ બાજુ, આ બાજુથી નહીં આવે છે એટલું પબ્લિક, આ બધું રેલગાડીનું પબ્લિક છે જૂનાગઢનું ભરીક। ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે પહોંચી ગયા છે ભવનાથ, જો થોડુંક જ આગળ છે હવે, અને જો અહીંયાથી આપણે છે ને લીલી પરિક્રમા ચાલુ થાય છે। એટલે મિત્રો જો આપણે પૂજ્યા છીએ ભવનાથના ગેટે, અને અહીંયાથી ભાઈ પ્રવેશ દ્વાર છે, તો અહીંયાથી આપણે છે ને ભાઈ પરિક્રમા કરવા જવાનું છે આપણે, પણ છે ને પરિક્રમા કરવા નથી જવાનું આપણે, આપણે છે ને ડુંગર ચડવા જવાનું છે, ગિરનાર પર્વત ચડવા જવાનું છે આપણે માથે। પરિક્રમા તો આપણે ભાઈ એકવાર કરી એવા છે, અને અત્યાર સુધી હું તમને ભાડું કહી દઉં, તો ભાઈ ભાવનગર જે આવ્યા એટલે 45 રૂપિયા એક જણાનું ભાડું થાય, અને ત્યાંથી જ્યાંથી રેલવે સ્ટેશનથી આગળ ઉતરશો રેલગાડીમાં, પછી સેજ આગળ આવીને આવવાનું તમારે, થોડુંક આપણે આગળ આવીશું એટલે ત્યાંથી તમને 20-20 રૂપિયામાં રિક્ષાવાળા કે બસવાળા કે ગમે કોઈ લઈ જાય, અમે રિક્ષામાં આવ્યા એટલે 20 રૂપિયા થયા, એટલે 75 રૂપિયા જેવું શું છે અત્યારે હજી। અને જો 75 રૂપિયામાં ગિરનાર અત્યારે અમને દેખાય છે, આપણે તમને જો દેખાતું છે લખેલું આઈ લવ ઉડન ખટોલા। અત્યારે આપણે પગી હશે આપણે લિફ્ટમાં બેસવા માટે, તો અહીંથી બેસવાનું છે લિફ્ટમાં, કઈ રીતે હોય બધું પહેલાં અહીંયા જાણવું પડશે। ફાઇનલી મિત્રો આપણે ઉડન ખટોલાની આપણે ટિકિટ આવે એ લઈ લીધી છે, અને અહીંથી આપણે જવાનું છે લિફ્ટમાં, અમારે 3 જણાના જવાનું છે, બરાબર। તો અહીંયા પહેલાં એક ફોટો પડાવી લીધો, પહેલાં અહીંયા ફોટો પાડી લીધો છે આ ભાઈએ, અને અહીંથી હવે જવાનું છે જો આ બાજુથી અંદર, અહીંયા પહેલાં ફોટો પડાવી લઈએ આપણે, પછી જવા દઈએ આપણે ઉડન ખટોલામાં, એ તો મોજ કરકે હી જાયેંગે ના ભૈયા। તો ચલો ગાઈસ નીકળ ચુકે હૈ ઉડન ખટોલા કે લીએ, ઓર મેમ ને બુલા લીયા હૈ ઇધર સે ઉડન ખટોલામાં, અને જો અહીંયા તો બાવણા બણવા બધું પેક થઈ ગયું, ગાડી ઉપડી ગઈ છે અમારી સવારે।
બહુ મજા આવે છે યાર. અહીંયા તો આ ફર્સ્ટ એટલે આમ પહેલી વાર આપણો એક્સપિરિયન્સ છે. એમ આપણે બધી લીપ આવે છે તો સામેથી જાય છે આમ નીચે દાદાની દર્શન કરીને અંબાજી માતાજીના. તો ન્યાથી ભાઈ છે ને આપણે અંબાજી માતા સુધી જવાનું છે, અને ન્યાથી છે ને પાછું આપણે જવાનું છે. હાલે થોડા ઘણા પગથિયા ચડવા પડશે ન્યાથી. તો ફાઇનલી જો પાછી જો બીજી દેખાય ને તો અહીંથી દેખાય. એ બધા આમ નીચે જાય છે ને અમે બધા આમ ઉપર ઉપર ફરવી છે ગાઈસ. અને પાછું પાછળથી એક નંબર નજારો આવે છે કાંઈ યાર. આપણે પોગી જવું માથે જો એ બધા જાય છે હવે નીચે. ને અમે તો હજી કઈ માથે ઓશિંતા નો બધો પ્લાન થઈ ગયો છે આવવાનો. આવશું ને એવું બધું હતું એમ કે આમાં ચડશું ને ડાયરેક્ટ આવી રીતે હોય કાંઈક. અને અહીંથી ડાયરેક્ટ હવે હેઠે ઉતરી જવાનું છે અમારે. અહીંથી ખબર નહીં હવે આગળ શૂટ કરવા દેશે કે નહીં, તો જોઈએ બરાબર. અંબાજી માતાજીના આપણે દર્શન કરી લીધા છે અને અહીંથી તમે બધા પણ દર્શન કરી લેજો. કેમ કે છે ને ભાઈ અંદર આપણે ગયા ને તો ત્યાં ફોન નો અલાઉડ હતો એટલે અંદર કાંઈ શૂટ કર્યું નથી. બાકી જો આનપા આનપા થોડુંક નાસ્તાની બધી દુકાનો છે અને અહીં પછી તમે વ્યૂ ચેક કરો તો જો બધું સફેદ સફેદ દેખાય છે, વાદળમાં આવી ગયા હોય એવું લાગે છે બરાબર. હવે અહીંથી પાછું આપણે જવાનું છે આમ આગળ. હવે હું ધીમે ધીમે છે ને તમને અપડેટ દેતો રહીશ બરાબર. હવે આપણે ફેમિલી તો જો અત્યારે આપણે પહોંચી ગયા છે ગુરુદત્તા શ્રી ચરણ પાદુકા. તો એ અત્યારે ગેટ આવી ગયો છે ને અહીંથી હવે આપણે એન્ટર કરવાનું છે અંદર. જો અત્યારે આપણે પોગો આવ્યા છું ગુરુદત્ત મહારાજ ના મંદિર ઉપર. થોડુંક થોડા ઘણા પગે થાય તો અહીંથી હવે ચપ્પલ ઉતારી દેવી. ફાઇનલી મિત્રો જો આપણે સામે ઓલાપણે ચડીને એટલું નીચે ઉતરી ગયા. પછી જો ઓલાપણેથી છે ને એટલું ઉતરી હવે પાછું અહીંયા અંબાજી આવી ગયા છે. હાલો તો અહીંયા હવે પાછા આપણે ઘડી ખડખ પોરો ખાવું અને પછી પાછું મળું તમને. અનાનસ ઓર તરબૂચ લે લીયા હે હમને ઓર અબ ફિનિશ કરતા હે. મિત્રો અત્યારે તરબૂચ ને બધું ખાઈને આવી ગયા છીએ આપણે. અત્યારે એમ કે એક નાનું ઝૂંપડું છે, થોડી ઘણી જગ્યા છે, જો જંગલ જેવું છે ને બાકી. અમે તો અહીંયા બધું ચડી ચડીને આવી ગયા છીએ. અહીંથી આમ જવાનું છે હજી અમારે. તો અત્યારે તો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. ડુંગળી કેમ કરી ખબર, ઢીકો માર્યો જો અહીંયા. તો થોડો ઘણો છે ને નાસ્તો ઘરેથી લાવ્યા છીએ એ બધો કરવાનો છે આપણે. તો હાલો પહેલાં નાસ્તો બાસ્તો કરી લઈશ. બપોરે વાગી ગયા છે, 12:30 જેવું થઈ ગયું છે. નાસ્તો કરી લઈએ ને પછી તમને મળવી. ફાઇનલી મિત્રો તો જો આપણે હવે લિફ્ટને એ બધી ચાલુ થઈ ગઈ છે. આમ તો ચાલુ જ હોય નથી. તો હવે આપણે છે ને નીચે ઉતરવાનું છે ભાઈ. તો હાલો હવે આપણે નીચે ઉતરવાનું. ₹999 પગથિયા આપણે કમ્પ્લીટ તો હજી થયા નથી. કેમ કે સવારે ભાઈ આપણે છે ને સવારે ગયા ને ત્યારે આપણે લિફ્ટમાં વહી ગયા હતા ડાયરેક્ટ. તમે જોયું પહેલાં આગળ. અત્યારે જો નીચે ઉતરવી છે ધીરે ધીરે. આપણે જે ગુરુદત્ત મહારાજ કહેવાય ને ઠેઠ, ત્યાં અમે ઠેઠ ગયા હતા. અને 9999 પગથિયા એટલે 10,000 પગથિયા હમણાં છે ને કમ્પ્લીટ થાય. કેટલી વાર લાગે એ કાંઈ ખબર નહીં.
પણ હવે ધીરે ધીરે જોવો, હવે નીચે ઉતરવી છે અને અત્યારે અમે ભાઈ પહેલો પોરો ખાધો છે બરોબર. અંબાજી માતાજીનું મંદિરે ઘણું બધું વાહેરી ગયું, બહુ બધું વાહેરી ગયું છે અત્યારે તો ઘણું, લગભગ 50% જેવું આપણે થઈ ગયું છે. તો અત્યારે ઘડી કાંઈ બેઠા છે ને, ફોન પણ ટાવર બાવર કાંઈ આવતો નથી, અહીંયા કાંઈ ટાવર ને એવું કાંઈ આવતું નથી. તો ઘડી કાંઈ પૂરો ખાઈ લેવી અને પછી હવે પાછા નીકળશું વળી વળી. મિત્ર આવી ગયો છે જો નાનો અમથું મામાદેવ નું મંદિર, બધા દર્શન કરી લેજો મામાદેવ ના. અત્યારે વાગોમાં આવ્યો છે 3:43 થઈ છે અને છે ને આપણે હવે ખાલી નીચે 700 પગથિયા જેવું છે નીચે ઉતરવાનું છે. તો હાલો ભાઈ છે ને હવે ધીરે ધીરે ઉતરવાનું ભાઈ. હવે તો જો મહિન્દ્રા બધા દેખાવા મળ્યા છે અને પછી જો બે છે ત્રણ દેખાય છે. હવે જંગલ ચાલુ થઈ ગયું એટલે હવે જંગલમાં દેખાય, જો અહીંથી દેખાય છે ને તમને, દેખાડો દેખાણા બંદર ભૈયા બેઠા છે ભાઈ. ફાઇનલી મિત્રો તો જો આપણે ડુંગર ઉતરી ગયા છીએ ને હવે બે બાજુથી હવે દુકાનો ચાલુ થઈ ગઈ છે. અહીંથી બધી જે કાંઈ તમારે ખરીદી કરવી હોય એ બધી ખરીદી અહીંયા કરવાની થઈ છે. જો અહીંયા માતાજીની સુબી છે, ફોટા છે ને બાકી બસ રહેવા કરવાનું બધું આવી જાય. અહીં ભાઈ તે દુકાન છે અહીંયા જો બધાએ ઘણા બધા અહીંયા મૂકી દીધા છે, રાત રોકાવાનું હોય એ બધાને અહીંયાથી અને આપણે પણ એક રાત રોકાવાનું છે અહીંયા બરોબર છે. જો અહીંયા માંડવાનું બધું ના કરવું છે અને અહીંયાથી જે આપણે આમ આગળ જવાનું છે. તો નવી નવી અપડેટ જોવા માટે તમે ચેનલ ઉપર જોડાયા રહેજો અને ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છે ને આપણે આવી ગયા છે ભાઈ જલનાથ બાપુની જગ્યામાં. અત્યારે છે ને આપણે જમી કરવી લીધું છે અને અમને મસ્ત મજાની ઊંઘ પણ આપણે થઈ લીધી છે. અને હવે છે ને ભાઈ ચાર્જિંગ આપણે જે કરવું હોય ને તો 1% નો 1 રૂપિયો થાય ભાઈ, એટલે છે ને બહુ ધ્યાન રાખવું પડશે વાપરવામાં. તો ચાર્જિંગ હવે છે નહીં 30% જેવું છે. તો વિડીયો પણ અપલોડ કરવાનો છે તો આજનો વ્લોગ આ છે, એન્ડ કરવી છે. વ્લોગમાં તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. બાય બાય.